સુરતના વરાછા રોડ પર ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ તરફથી એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નમાં 44 થી વધુ દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. મંગીબા ફાર્મ સર્જન લશ્કરિયાની બાજુમાં પાસોદરા ખાતે આ સમૂહ લગ્નનું આયોજન થયું હતું, જ્યાં આપા ગીગાના આશીર્વાદથી અને હાલ ગાદીપતિ એવા વિજય બાપુની પ્રેરણાથી આ શુભ પ્રસંગે ઉપસ્થિત સુરત સમારોહના સંત શ્રી મૂલદાસ બાપુએ પોતાની સુલભ્ય વાણીથી સર્વ નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ જ્ઞાતિના અગ્રણીઓએ જૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાપીથી જ્ઞાતિના અગ્રણી અને તમામ ભોજન ખર્ચના દાતા એવા શ્રી ઉર્વીબેન ભરતભાઈ ટાંક તરફથી પણ સમાજલક્ષી વક્તવ્ય અપાયું હતું. ઉર્વીબેને કહ્યું કે આપણો સમાજ એ યુવાનોને પ્રેરણા પ્રદાન કરી અને નારીત્વને સંબોધીને નારી તું નારાયણી અને એવા કાર્યો સદા કરતા રહો અને સમાજ આગળ વધે તેવી સાંત્વના પાઠવી હતી. મહુવા પ્રમુખ લાલજીભાઈએ પણ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. મહેશભાઈ સવાણીએ પોતાનો કિંમતી સમય લઈ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. યુવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ છે. અમારે આ બીજા સમૂહ લગ્ન છે અને આ 44 સમૂહ લગ્ન છે. કેવું આયોજન છે તમે જોઈ લો ને, તમારી નજર સમક્ષ કેવું લાગી રહ્યું છે આયોજન? બહુ સરસ સરસ. એમ કેટલા દિવસ મહેનત કરી આયોજન? અમારા લગભગ 1.5 મહિના થી અમે સતત મહેનત કરતા રહેલા છીએ. લોકોને શું સંદેશો આપશો આજે? શુભકામના શું આપશો? સમૂહ લગ્નથી જે આપણા સમાજનું અમે એકત્રીકરણ કરીએ છીએ બરાબર, અને આજે સમૂહ લગ્નથી સમાજનો જે માણસ દરેક વ્યક્તિ છે એનો વિત્તનો અને સમયનો બરબાદ ઓછો થાય બરાબર, અને સમાજનો જે આ એ પૈસા છે એ શિક્ષણને માટે અને સમાજને માટે છોકરાઓ ભણે અને દીકરીઓને ભણાવીએ અને સમાજ એક શિક્ષિત બને અને દીક્ષિત બને અને સમાજ આગળ આવે એવી અમારી શુભેચ્છા છે. આજે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ યુવા સંગઠન વરાછા વિસ્તારના યુવાનો દ્વારા આયોજિત 44 સમૂહ લગ્ન અહીંયા યોજાયેલ છે અને કમસે કમ 25 થી 30 હજાર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હરેક જ્ઞાતિજન અહીંયા વધારેલા છે. તો બધાને શુભકામનાઓ અને નવ દંપતીઓને બી ખૂબ ખૂબ શુભકામનાઓ. એમનું દાંપત્ય જીવન ખૂબ સારી રીતે ભવિષ્યમાં આપા ગીગાના આશીર્વાદથી એમનું આગળ નીકળે. સર, સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ શું કહી શકાય? ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજના અમારા યુવાનો એટલા જાગૃત છે અને એમનું આયોજન બી બહુ સરસ હોય છે કે આપણે જે ઘરે ઘરે દેખાદેખીમાં જે ઘરે લગ્ન પ્રસંગોમાં જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે, આજે કોઈ બી માણસ એક પોતાની ઘરે લગ્ન કરે તો કમસે કમ 500 થી 1000 માણસ જ ભેગું થાય. જ્યારે સમૂહ લગ્નમાં જોડાતા હોય તો સમૂહ એકતા આની સાથે આજે હરેક દાંપત્ય જીવન જેનું ચાલુ થઈ રહ્યું છે, 25 થી 30 હજાર માણસો અને સમાજના આગેવાનો, અલગ અલગ ગામના અમારા સમાજના પ્રમુખો અને બીજી જ્ઞાતિના બી મહાનુભાવો અહીંયા વધારેલા છે, એટલે આટલો મોટો લાભની સાથે સમાજના ખોટા પૈસા વેડફાયની એ જ અમારા સમાજનો મુખ્ય હેતુ સમૂહ લગ્નનો છે. નવયુગલો આજનો જે ફાસ્ટ જમાનો છે એમને ખાસ એ કહેવાનું કે એમના લગ્ન દાંપત્ય જીવનમાં ખૂબ અંડરસ્ટેન્ડિંગ રાખે, વડીલોનું માન સન્માન ઘરોમાં જળવાય, આવી જ બધાને શુભકામનાઓ સાથે એમનું જીવન ખૂબ સફળ અને શાંતિમય પસાર થાય એવી જ બધા દંપતીઓને શુભકામનાઓ. મારું નામ શ્રીમતી ઉર્વીબેન ભરતભાઈ ટાંક. આમ અમે મૂળ અમરેલીના, પણ આજે અહીંયા સુરત મુકામે અમારા ગુજર ક્ષત્રિય કડિયા સમાજનો દ્વિતીય સમૂહ લગ્ન જ્યારે અહીંયા આયોજિત થઈ રહ્યું છે ત્યારે 44 નવયુગલો આમાં સાથે જોડાયા છે. સૌ પ્રથમ તો આ 44 નવયુગલોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપીએ છીએ અને આ જ સાથે એમના હરેકના પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ કે સમાજના આવા કાર્યમાં તમે સાથે જોડાયા છો. આ જ સાથે અમારા સુરતની હરેક ટીમ અને સમાજના ચાલતા હરેક મંડળ અને સંગઠનને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમારા અમરેલી સમાજ વતી અને ખાસ કરીને અમારી દીકરી પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઈ ટાંક તરફથી કે આજે જે અહીંયા સુંદર મજાનું આ આયોજન થયું છે તો હરેક કાર્યકરોએ જે લોકોએ તનતોડ મહેનત આજે કરી છે, આપ સૌ જે અહીંયા જોઈ રહ્યા છો આજે મીડિયાના માધ્યમથી સુરતના નિવાસીઓ કે આવું સરસ આયોજન અહીંયા કર્યું છે, દિવસ રાતની મહેનત છે, તો હરેક કાર્યકર અમારા
સુરત વિસ્તારના ને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે મારે આ મંચ પરથી ફક્ત એટલું જ કહેવું છે કે સમાજના આવા સંગઠિત થતા કાર્યક્રમોમાં, પછી એ સમૂહ લગ્ન હોય કે આપણે તિથિ હોય, એમાં બધા જ સૌ સાથે એક મંચ ઉપર આવે, સમાજ ખૂબ સંગઠિત થાય અને આવનારા દિવસોમાં શિક્ષણની સાથે આપણે સારી વ્યવસ્થાની સાથે સમાજ આગળ વધે, શિક્ષિત બને, દીક્ષિત બને. આ સમયે અમે અમારા ગુરુગાદી સત્તાધાર અને સંતો મહંતોના ચરણોમાં પણ વંદન કરીએ છીએ. આજે વિજય બાપુ પણ અહીંયા કદાચ પધારી નથી શક્યા અમુક કારણોસર, પણ એમની શુભકામનાઓ અને સત્તાધારના આશીર્વાદ સદાય અમારા સમાજ સાથે છે, એ બદલ એ લોકોને પણ અમારા કોટી કોટી સમાજ વતી વંદન છે. અને સમાજને, મારે હરેક સમાજને ફક્ત એટલું જ કહેવું છે કે સમૂહ લગ્ન જેવા આયોજનમાં આનાથી પણ મોટી સંખ્યામાં તમે જોડાઓ. અને નવ દંપતીને મારે આજે એવું જ કહેવું છે કે જ્યારે સમાજે તમારી માટે આટલું સરસ આયોજન અહીંયા કર્યું છે, તો આવનારા દિવસોમાં જ્યારે તમારું જીવન શરૂ થાય ત્યારે તમે પણ સમાજ માટે આવું જ સરસ કંઈક એને પ્રતિરૂપ ભેટ અર્પણ કરો, તો એ જ કદાચ અમારા સમાજ માટે આપ નવદંપતી તરફથી મોટી ભેટ રહેશે. આજ સાથે આપ સૌને, સુરત સમાજને અને અન્ય સમાજ અને જ્ઞાતિજનોને અમારા ટાંક પરિવાર વતી, અમરેલી સમાજ વતી અને સમસ્ત ગુજર ક્ષત્રિય કડિયા સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા.